કડી તાલુકાની પ્રાથમિક શાળાઓના શિક્ષકોની નાણાં ધીરનારી સહકારી મંડળીના સુવર્ણ જયંતિ મહોત્સવ યોજાયો છે. તો સહકારી મંડળીના 50મા વર્ષમાં પ્રવેશ કરતા રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા તથા રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સુવર્ણ જયંતિ મહોત્સવ કડીના ચંપાબેન જ્યોતિલાલ પટેલ ટાઉન હોલ ખાતે યોજાયો હતો, ત્યારે શિક્ષકોની નાણાં ધીરનારી સહકારી મંડળીની સ્થાપના વર્ષ 1974માં કરવામાં આવી હતી, જેના 50મા વર્ષમાં મંગલ પ્રવેશ કરવામાં આવ્યો હતો. તો સહકારી મંડળી દ્વારા સારસ્વત સ્મૃતિ ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું, જેમાં કડીના અનેક સંસ્થાના શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સહકારી મંડળી દ્વારા નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું, ત્યારે સાથે સાથે શિક્ષકોને સન્માનપત્ર પણ આપવામાં આવ્યા હતા. તો શિક્ષકોની નાણાં ધીરનારી સહકારી મંડળીમાં 0% ધિરાણ તથા વિદ્યા સહાયકને 4 લાખ સુધીનું ધિરાણ, બચતનું વ્યાજ દર, શેર ડિવિડન્ડ જેવી અનેક વિશેષતાઓ જોવા મળી હતી, જેમાં સુવર્ણ જયંતિ મહોત્સવમાં અનેક શિક્ષકો તથા મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષકોની નાણાં ધીરનાર સહકારી મંડળીના તમામ સભાસદોનો સહકારી મંડળી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. શું નામ આપનું? અરવિંદભાઈ આત્મારામભાઈ પટેલ. કડી તાલુકામાં જે પ્રાથમિક શાળાઓનું શિક્ષણની મંડળી દ્વારા જે 50મું સુવર્ણ જયંતિ યોજવામાં આવે તે બાબતે તમારું શું કહેવું? અમારી કડી તાલુકાની જે આ શિક્ષક મંડળી છે એનું આ 50મું વર્ષ રનિંગ છે. 24/10/2024 રોજ એ 50 વર્ષ પૂર્ણ થતા હોય, આજે 2/10/2024 રોજ અમે સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવાનું નક્કી કર્યું. આવા સુંદર આ પ્રસંગની અંદર માન્ય શ્રી પ્રફુલભાઈ સાહેબ આપણા લાડીલા શિક્ષણ મંત્રી તેમજ કડીના લોક લાડીલા એવા ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી એવા નીતિનભાઈ પટેલ સાહેબ અહીં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સુંદર રીતે શોભામાં અભિવૃદ્ધિ કરી છે. અને આ કાર્યક્રમની અંદર અમે તમામ નિવૃત્ત શિક્ષકોને પણ આજે યાદ કરી અને કાર્યક્રમમાં સૌનું સન્માન કર્યું છે.